આજથી ગાંધીનગરમાં 2 જૂન સુધી 2 દિવસીય નેશનલ કોન્ફરન્સ ઓફ સ્કૂલ એજ્યુકેશન મિનિસ્ટરની બેઠક શરૂ થઈ. ભારત સરકારના શિક્ષણ મંત્રાલય દ્વારા 2 દિવસીય નેશનલ કોન્ફરન્સનું ઓફ સ્કૂલ એજ્યુકેશન મિનિસ્ટર દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. આ કોન્ફરન્સમાં ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે યોજાશે. આ કોન્ફરન્સમાં કેન્દ્ર શાસિત પ્રદેશોના શિક્ષણ પ્રધાન, શિક્ષણ સચિવ અને અન્ય પ્રતિનિધિ મંડળ ઉપસ્થિત રહ્યા છે, જેમાં વિદ્યા સમીક્ષા કેન્દ્ર પર ચર્ચા કરવામાં આવશે. ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાન, ગુજરાતના શિક્ષણ પ્રધાન જીતુ વાઘાણી, દેશભરના શિક્ષણ પ્રધાનોની ઉપસ્થિતિમાં 2 દિવસીય કોન્ફરન્સ ખુલ્લી મુકાઈ છે. કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન, ગુજરાતના શિક્ષણ પ્રધાન જીતુ વાઘાણી સહિત વિવિધ રાજ્યના શિક્ષણ પ્રધાનોએ ભાસ્કરાચાર્ય ઇન્સ્ટિટ્યૂટ ફોર સ્પેસ એપ્લિકેશન એન્ડ જીઓ ઇન્ફોર્મેટિકલની મુલાકાત લીધી. BISAGએ નકશા આધારિત જીઓ સ્પેશિયલ ઇન્ફોર્મેશન સિસ્ટમ્સના અમલીકરણમાં સેવાઓ અને ઉકેલો પ્રદાન કરવા માટે ગુજરાત સરકારી રાજ્યસ્તરની એજન્સી છે. BISAGનું સેટકોમ નેટવર્ક એ ઉપગ્રહ સંચાર આધારિત નેટવર્ક સેવા છે, જે રાજ્યભરમાં દૂરવર્તી ક્રિયાપ્રતિક્રિયા પૂરી પાડે છે. હાલમાં BISAG કૃષિ, જમીન, જળ સંસાધન વ્યવસ્થાપન, પડતર જમીન કે પછી વોટરશેડ વિકાસ, વન સંવર્ધન, આપત્તિ વ્યવસ્થાપન, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને શિક્ષણને લગતા આયોજન અને વિકાસલક્ષી પ્રવૃત્તિ માટે ભૌગોલિક અવકાશી ટેકનિકનો અમલ કરવા માટે કામ કરી રહી છે.